गुड मॉर्निंग स्टूडेंट्स, કેમ છો બધા? હું પૂરમ સરઠિયા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાંથી તમારું સ્વાગત કરું છું. આજે આપણે એક્ઝામ્સ તરફની રિવિઝન ચાલી રહ્યું છે, પરીક્ષા નજીક આવી રહી છે, રાઈટ? ક્વેશ્ચનના રિવિઝન્સ આપણે ચાલુ કરી દીધા છે. ફર્સ્ટ પહેલો ક્વેશ્ચન હતો, પહેલો જ પ્રશ્ન હતો કે નીચે તમને વિકલ્પ આપેલા હોય, વાક્ય આપ્યા હોય અને વિકલ્પ આપ્યા હોય અબાઉટ ઓર ડ, એમાંથી તમારે કોઈ એક વાક્ય જે રાઈટ હોય એ ચૂઝ કરી અને તમારે એને ક્લિક કરવાનું છે. ત્યારબાદનો બીજો લેક્ચર એટલે કે બીજો પ્રશ્ન આપણે હતો ખરો ને ખોટું, એમાં તો બે જ હોય, કાં ખરું હોય ને કાં ખોટું. વિડીયો લેક્ચર્સ તમે સરસથી જોવો, અગેન એન્ડ અગેન કહું છું, બરાબર? અને હા, તમારી બુકની અંદર અમુક પેજીસ છૂટી ગયા છે, ખબર નહી કેવી રીતે, જે તમારી બુક અહીંયા આવી હતી ત્યારે મેં નોટ કર્યું છે, ધ્યાનમાં લીધું છે કે બધાનું બુકમાં એ બાકી હતું, એટલે ઓબ્વિયસલી મારી જ ભૂલ હશે, ફોલ્ટ હશે કે રહી ગયું હશે પેજીસ. એટલે મેં તમને એ વર્કશીટ કરવા આપી છે કે બુકની અંદર એ પેજ ઉપર એ પેજની અંદર બુકની અંદર લખવાનું છે. સારા અક્ષરથી લખજો. એમાં જયારે બુક ચેક કરવા આવી હતી ત્યારે પેજીસ માં આગળનો જે નંબર હતો ને ક્રમ વાઇઝ ગોઠવવાનો, મેં તમને લેક્ચર લીધો ત્યારે કીધું હતું, બે વાર બે લેક્ચર્સ માં મેં વોર્ન કર્યું હતું કે આ પ્રશ્ન તમારે પાઠ વાંચીને ક્રમ આપવાનો છે, જેથી કરીને તમે ક્રમ આપો એટલે વાંચો, વાંચો તો તમે ક્રમ આપી શકો. એટલે એ તમારે જાતે ક્વેશ્ચન કરવાનો હતો, જે કોઈએ કર્યો નથી. મેં નોટ પણ લખ્યું છે કે જાતે કરવાનો, ક્વેશ્ચન માર્ક આવી ગયો છે ઘણા બુકમાં, નથી ગયો એની વાત કરું છું. પણ છતાંય હવે તમારી પાસે કોઈ આશા નથી રાખી અને મેં મારી રીતે જે રાઈટ આન્સર મેં ફાઇન્ડ કરી અને જાતે તમને આન્સર આપી દીધું છે, જે વર્કશીટમાં મોકલ્યો છે, લાસ્ટ વર્કશીટમાં મોકલેલો છે 38 વાળા, બરાબર? આજે આપણે ત્રીજો પ્રશ્ન જઈ રહ્યા છીએ, ત્રીજા પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ, જેનો ત્રીજો લેક્ચર આપણે રિવિઝન બેઝ ઉપર ચાલી રહ્યો છે. મને ખબર છે પાંચમો પાઠ બાકી છે, એને આપણે સ્કીપ કરીશું, એક્ઝામ તરફ આપણે જઈએ છીએ અને એનું જ લેવાનું છે. પાંચમો પાઠ આપણે સ્કીપ જ કરીએ છીએ, એને કાંઈ આપણે લેવાનું નથી, એને હું નેક્સ્ટ સેમમાં કમ્પ્લીટ કરાવી દઈશ. અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી, અત્યારે એક્ઝામ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે? ત્રીજો પ્રશ્ન આપણે છે ખાલી જગ્યા પૂરો, પણ તમને અહીં બ્રેકેટ, મેં કહ્યું તો બીજો લેક્ચર ધ્યાન લીધો ત્યારે જ કે ખરો ખરા ખોટા આવે ત્યારબાદ ખાલી જગ્યા આવશે, જેમાં બ્રેકેટમાં એટલે કે બોક્સમાં તમને બહુ બધા અબગડ શબ્દો આપ્યા હશે અને એમાંથી ચૂઝ કરે ખાલી જગ્યા ભરવાની છે, સિમ્પલ. એ પણ ક્યાં? તો કે ચાર પાઠની અંદર તમે જેટલું ભણ્યા છો ને એટલું જ આવશે, બીજું કાંઈ નહીં. એટલે ટેક્સ બુકમાંથી જ બધું આવવાનું છે, તો ધ્યાન દેવું પડશે, ટેક્સ બુક વાંચવી પડે. મેં તમને કહ્યું છે તમારી બુક બહુ સરસ છે, અલગ છે, એમાં બહુ બધી એક્ટિવિટી છે, વારંવાર ગીતનું નોલેજ આપે છે, ગીતમાંથી બહુ બધા સમજવાના સમજવા લાયક થોટ્સ હોય છે, ઘણી બધી સ્ટોરી પણ વાર્તાઓ પણ એમની અંદર એડ થયેલી છે, એક્ટિવિટીના બેઝ ઉપર ઘણું બધું વર્ક કરાવેલું છે. મેં એ પણ કહ્યું હતું કે તમારી ટેક્સ્ટ બુકમાં સિમ્બોલ જે આપ્યો છે એ તમે સ્કેન કરો મોબાઈલમાં, તો એના વિશેની નોલેજ તમને આપે છે, એક્સટર્નલ જોઈતી હોય તો એ પણ તમને મોબાઈલ થ્રુ મળી શકે છે. એ બધું જોવા દો, ઇમ્પોર્ટન્ટ. આજે આપણે બ્લેન્ક તરફ જઈ રહ્યા છીએ, ખાલી જગ્યા પૂરવાની છે. હવે પહેલી જ ખાલી જગ્યા છે, સુગરીનો માળો ખાલી જગ્યા હોય છે. હવે તમને અહીં ઓપ્શન આપ્યા છે અ બ ક ડ, બરાબર? એ ઓપ્શનમાંથી ચૂઝ કરી અને તમારે ખાલી અહીંયા એક જ હોય, અહીંયા એક આપેલું હોય નીચે અ બ ક અને ડ બધામાં આપેલું જોઈશું,
તમારે શું કરવાનું? અપ અપ ઓટ જે આવતો એને માં ખાલી સર્કલ કરવાનું, બીજું કાંઈ જ કરવાનું નથી. સમજાય? અહીંયા આગળ તમને ઓપ્શન આપેલા જ હશે બધામાં. અહીંયા જે નવી સમજાય ને ત્યાં હું ડાયરેક્ટ આન્સર લખી દઈશ. ઓકે, અહીંયા આપણે તમને ઓપ્શન્સમાં આપેલા જ છે, એ જ હું ચૂઝ કરી અને ડાયરેક્ટ આન્સર આપી દઈશ. ફર્સ્ટ છે, સુગરીનો માળો ખાલી જગ્યા હોય છે, બ્લેન્ક ફિલઅપ કરવાની જરૂર નથી, કેમ કે તમને ઓપ્શન આપેલા છે એમાં જ સર્કલ કરવાનું છે, ટિક કરવાનું છે. પહેલી પેર છે, ખાલી જગ્યા છે, સુગરીનો માળો ખાલી જગ્યા હોય છે. તો તમને ના સમજમાં આવે ને તો અહીંયા આપણે બધા જ ઓપ્શન્સ આપેલા હોય એને એ મૂકીને જોઈ લેવાનું. લાઈક ફર્સ્ટ ઓફ છે કાળા વાદળા, તો એ આપ્યું છે કે સુગરીનો માળો કાળા વાદળા હોય છે. ઓકે, તમે સ્ટડી કર્યું હતું ભણ્યા હતા, મેં સમજાવેલું છે લેક્ચર્સમાં એવું હતું. નો, તો પછી પરસેવો, સુગરીનો માળો પરસેવો હોય છે, આવું આવે? આપણ ના આવે. તો અહીં આગળ 26 આ નંબર છે, યાદ કરો તમે 26 નંબર ક્યાં આવ્યા હતા? ખબર છે તમને, મેં એક્ટિવિટી કરાવેલી હતી દિવાસળી, દિવાસળીની સળીઓ હતા એના ટ્રાયંગલ એન્ડ સ્ક્વેર બનાવેલા હતા, એમાં નંબર આપેલા હતા, બે આકૃતિ હતી, એમાંથી 26 કેટલા કેટલી દિવાસળી પહેલી આકૃતિ હતી એમાં આવેલા હતા. તો અહીંયા આગળ એ ના આવે. હવે તો કે સલાહ, તો કે સુગરીનો માળો સલાહ હોય છે એ પણ ના આવે. તો અહીંયા આગળ ગુલાબી, એ પણ ના આવે. તો કે હલકો, હલકો એટલે જે લાઈટ હોય, હળવો હોય. સુગરીનો માળો હલકો હોય છે, રાઈટ છે? કે આમાં હું અહીંયા હલકો લખું, આવડવાની ફિલઅપ કરું છું કે હલકો. તા શબ્દ બંધ બેસતો બને છે કે સુગરીનો માળો હલકો હોય છે, રાઈટ? તો હલકો છે એ ક્યાં આપેલો છે ઓપ્શનમાં? અ, બ, ક, ડ, અહીં શું દેખાય છે? બ. તો બ છે એ અહીં આવશે. તો અહીં અ, બ, ક, ડ એમાંથી બ રાઈટ આન્સર છે. તમારે બ્લેન્ક ફિલઅપ કરવાની નથી, આ રિપીટ અગેન. તમારે ખાલી જસ્ટ બ્લેન્કમાં જે કંઈ બી હોય ને અ, બ, ક, ડ એ જ તમારે ક્લિક કરવાનું છે કે સર્કલ કરવાનું છે. સેકન્ડ લેગ, ઠંડી ખાલી જગ્યા હતી, ઠંડી ખાલી જગ્યા હતી. ઠંડી કેવી હતી? ગુલાબી હતી. ઠંડી ગુલાબી હતી. અહીં ગુલાબી એ બંધબેસતો શબ્દ બને છે, એમાં અ છે ઓપ્શનમાં. અહીંયા આગળ અ ઉપર આપણે ક્લિક કરીશું, સર્કલ કરીશું. નેક્સ્ટ, પહેલી આકૃતિમાં ખાલી જગ્યા દિવાસળીની જરૂર પડી. મેં હમણાં જ કહ્યું કે આપણે બે આકૃતિ બનાવેલી હતી એક્ટિવિટી વાઇઝ પર, એમાં દિવાસળીની સળીઓ લીધી હતી અને એમાં ટ્રાયંગલ અને સ્ક્વેર એવી આકૃતિઓ બનાવેલી હતી. નંબર પણ આપેલા હતા, પહેલી આકૃતિ બીજી આકૃતિ. અહીં પહેલી આકૃતિમાં ખાલી જગ્યા દિવાસળીની જરૂર પડી હતી એવું કહ્યું છે. નંબર ઓફ 26 ક, તો અહીંયા આગળ આન્સરમાં આવશે 26, 26 આવશે જે ક છે. હું ડાયરેક્ટ આન્સર લખું છું કેમ કે મારી પાસે સ્પેસ નથી. નેક્સ્ટ, વાદળા ભેગા થઈને ખાલી જગ્યા ની પાછળ બેઠા, વાદળા ભેગા થઈને ખાલી જગ્યાની પાછળ બેઠા. તો વાદળા છે એ બધા ભેગા થઈને કોની પાછળ બેઠા હતા? કાળા વાદળાની પાછળ જઈને બેઠા હતા. દિવાની જ્યોત છે બંનેની ફાઈટ થઈ હતી, પછી દિવાની જ્યોતને છે એને બુઝાવવા માટે કહે છે. દિવાની જ્યોત માનતો નહીં અને કાળા વાદળા છે એ પવનની હેલ્પ લે છે,
મદદ લે છે અને પવન છે એ જોરથી ફૂંકાય છે રાઈટ અને દિવાની જ્યોત છે એ બુજી જાય છે અને બધા વાદળા છે એ ખડખડાટ હસી પડે છે વાદળાની ગમ્મત યાદ આવે છે કંઈક બધી સ્ટોરી વાર્તાઓ બધી કીધી હોય ઓકે વાદળા ભેગા થઈને કાળા વાદળા ની પાછળ બેઠા તો ઓપ્શન કયો છે અ જે હું અહીં ડાયરેક્ટ આન્સરમાં લખું છું અ અ ઉપર આપણે ક્લિક કરવું રહેશે ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો ખટખટ કોણ હતું વાંદરાઓ વાંદરાનું નામ ખટખટ હતું અને સુગ્રીનું નામ હતું ચટચટ તો અહીંયા આગળ ઉનાળામાં ખટખટને શું થતું હતું ખૂબ જ પરસેવાથી રેબ જેમ હોય તો પરસેવો થતો હતો પરસેવો એનું ઓપ્શન કયું છે બ તો અહીંયા આગળ બ આવશે બ ઉપર આપણે રાઈટ કરીશું પરસેવો થતો પિલ્લુ સુંદર મજાનું ખાલી જગ્યા બની ગયું પિલ્લુ સુંદર મજાનું શું બની ગયું હતું યસ પતંગિયું બની ગયું હતું શું બની ગયું હતું પતંગિયું તો અહીંયા આગળ દેખાય છે કોઈ બી ઓપ્શન આટલા બધા છે વર્ડ્સ પતંગિયું બની ગયું હતું પતંગિયું પિલ્લુ સુંદર મજાનું પતંગિયું બની ગયું હતું બ જ્યાં જવાબ માં લખવાની મારી પાસે સ્પેસ હશે ને ત્યાં હું તમને અ બ ઓર્ડ કરી આપું છું બરાબર તમે જ્યારે હું આ વર્કશીટ આપીશ હોમવર્ક માં તમને જ્યારે હું લખવા આપું ત્યારે તમારે અહીંયા આગળ અ બ પ ડ ચારે ચાર અક્ષરો લખવાના છે અને જે રાઈટ આન્સર આવે એમાં સર્કલ કરવાનું છે અને તમારે બુકમાં જ્યારે સીડબ્લ્યુ નોટબુકમાં આ હોમવર્ક કરવાનું રહેશે ત્યારે તમારે આ બ્લેન્ક ખાલી જગ્યા લખવાની રહેશે એક્ઝામમાં નથી કહેતી પણ સીડબ્લ્યુ નોટબુકમાં કહું છું અને કોઈ એ પેરેન્ટ છે તમે મોટા થઈ ગયા છો કોઈ એ પેરેન્ટ્સ પાસે આ લખવાનું નથી એવું નહીં કે આ બધું પેરેન્ટ્સ લખી દે અને તમે ખાલી જવાબ લખો એવું નહીં ચાલે બધું જ તમારે જાતે લખવાનું છે અને અહીં આગળ હું અ બ ક ડ નથી લખતી પણ તમારે લખવાના છે ઓકે વેરી ગુડ ધ નેક્સ્ટ કદ એટલે ખાલી જગ્યા તો કે કદ એટલે આકાર હોય ને એવું નાનું મોટું જાડું પાતળું બધું એને આકાર કહેવાય કદ કે તો અહીંયા આગળ કદ એટલે નાનું મોટું નાનું મોટું તો અહીંયા આગળ અ આન્સર છે તો ઉપર કરો ચાર પગ હોવા છતાં ખાલી જગ્યા ચાલી શકતું નથી ચાર પગ હોય પણ તોય ન ચાલી શકે એવું કોણ તો કે ટેબલ ભણવામાં એવું તો આપણે ખબર હોય તો મેચિંગ વાળા એવું કોણ યાદ રાખે કા દીદી ભલે યાદ રાખે એને ભણાવણી યાદ રાખે આપણે ચાર પગ હોવા છતાં ટેબલ ચાલી શકતું નથી તો ટેબલ છે એ ક છે તો અહીંયા આગળ ક આન્સર આવશે ઉત્તરાયણમાં ખાલી જગ્યાથી આકાશ રંગબેરંગી થઈ જાય ઉત્તરાયણમાં પતંગથી આકાશ રંગબેરંગી થઈ જાય ઉત્તરાયણ હોય એટલે રંગબેરંગી કલરફુલ પતંગ એમાં ચ બહુ જ બધી હોય તો એનાથી આકાશ છે રંગબેરંગી થઈ જાય તો પતંગ અને આન્સરમાં આવશે ડ બધા ઝાડ પાણીથી ખાલી જગ્યા હતા બધા જ ઝાડ છે એ ખાલી જગ્યા પાણીથી ખાલી જગ્યા હતા તો કે તરબોળ હતા કેવા હતા તરબોળ તરબોળ
ओके એમાં આન્સર આવે છે ક તો ક ઉપર સર્કલ નેક્સ્ટ છે વાંદરાઓ ખાલી જગ્યા બનાવીને બેઠા હતા વાંદરાઓ શું બનાવીને બેઠા હતા પોતાની પૂંછડીથી મિનાર શું બનાવીને બેઠા હતા મિનારા તો મિનારા છે એ आंसर आवशे ड तो ड ऊपर सर्कल करो वांदराओ छे ए उछड़ी थी मिनारा करीने बैठा हता बराबर है नेक्स्ट सुगरी वांदरा ने खाली जगह आपती खिचड़ी आपती थी खावा आले खा है ने तो सु आपती थी सलाह आपती हती सेनी सलाह तो के पांदरा भाई तमे पण घर बनावी लियो ने जेथी करीने उनाळो शियाळो चोमासु बधाथी रक्षण मेळवी सको उनाळामां गरमीथी रक्षण मेळवी सको जेथी करीने तमे परसेवाथी रेबझेब न थई जाओ वरसादमां वरसादथी रक्षण मेळवी सको જેથી કરીને તમે તરબોળ જે ઝાડ છે એ પાણીથી તરબોળ થઈ ગયા હોય એમ તમારું શરીર પણ ભીના ભીંજાય ન જાય ચોમાસામાં ઠંડીથી રક્ષણ મળે જેથી કરીને તમારે જેમ લોકો છે એ તાપણો કરીને બેઠા હોય તો તમે પણ તમારા ઘરની અંદર ઠંડીથી રક્ષણ મેળવવા માટે ઘર બનાવો ને એવી સલાહ છે એ સુગરી વારંવાર આપતી હતી તો અહીં ડ સલાહ બરાબર આ ઓપ્શન બધા આવી ગયા અહીં બીજો ઓપ્શન બીજા ચાર ઓપ્શન આપ્યા છે ડુંગરાની ત્રણ આબલે થપ્પા ખાલી જગ્યા છે તેર તેજનના ઘરના વાદળા ઉપર ખાલી જગ્યા પક્ષી છે તેજલનું અને વિવેક એવું કઈક હતું એ બેના ઘર હતા એ બેના ઘરના સામે આગળ પિક્ચર હતા ચિત્ર અને બંનેના ડિફરન્સીસ બેને કોલમ ભરેલી હતી મેં કે એકના ઘરની પાછળ પાસે દાદા છે ને એકમાં દાદી છે એક માટલા ઝાડ છે એક માટલા વાદળા છે એક માટલો પથ્થર છે એકમાં બે પથ્થર છે એકમાં આટલા પક્ષી છે આમાં એકમાં આટલા પક્ષી છે યાદ આવ્યું તો અહીંયા આગળ તેજલના ઘરના વાદળા ઉપર ત્રણ પક્ષી છે કેટલા ત્રણ તો અ બ ક ડ માંથી બ ઓપ્શન આવ્યું નેક્સ્ટ છે ટીકુ બહેનના ઘરમાં તો ચોપડીઓના ખાલી જગ્યા હતા ટીકુ બહેનના ઘરમાં તો ચોપડીઓના ખાલી જગ્યા હતા શું હતા ચોપડીઓના થપ્પા હતા થપ્પા તો અહીં આગળ ઓપ્શનમાં આવશે ડ ડ ટીકુ બહેનના ઘરમાં તો ચોપડીઓના થપ્પા હતા ડ નેક્સ્ટ પંખી બની ખાલી જગ્યા ઉડવાનું કહે છે પંખી બનીને ક્યાં ઉડવાનું કહે છે તો કે આભલે ઉડવાનું કહે છે આભલે એટલે આકાશમાં અ બ ક ડ તો આભલાનો ક ઓપ્શન છે તો ક ઉપર સર્કલ કરીએ નેક્સ્ટ પેલા ખાલી જગ્યા ટોચે મારી પાંખ જઈ પહોંચે ઓકે પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે ડુંગરાની અ બ ક ડ કે અ
आइडिया आटली खाली जगह છે એ તમારે હોમવર્ક માં હું તમને આજ બધી મોકલીસ પણ હું ફરીથી કહું છું પેપર માં તમારે ખાલી જગ્યા લખવાની થાતી નથી વિડિયો લેક્ચર સરસ થી જોજો અને સમજજો અને સાંભળજો અને જે કહું છું એ જ કરજો ખાલી જગ્યા તમારે લખવાની નથી પેપર માં ત્યાં તો તમારે અ બ ક ડ ઓપ્શન એક જ હશે એમાં જ ખાલી અ બ અ ડ જે આવતો હોય છે આમ એ જ લખવાનું પણ અહીં આગળ જ્યારે હું પીડીએફ સીડબલ્યુ માં હોમવર્ક માં આપું છું કરવા માટે ત્યારે તમારે આ ખાલી જગ્યા સીડબલ્યુ ની નોટબુક માં હોમવર્ક લખો ત્યારે આ ખાલી જગ્યા લખવાની છે અને અ બ ક ડ ઓપ્શન બધાય માહી મે નથી લખ્યા જગ્યા નથી એટલે પણ તમારે લખવાના છે અને સાચા જવાબ ઉપર સર્કલ કરવાનું છે સમજાઈ ગયું આમ જ થવું જોઈએ બસ હું જ્યારે સીડબલ્યુ ની નોટબુક મગાવને જોવા ત્યારે મને અહીંયા ખાલી જગ્યામાં શબ્દો ભરેલા જોઈએ વ્યવસ્થિત સારા રાઇટિંગ માં નહીતર હું છે ચોપડો પાડી દઈશ મોટો બધો રોંગ જ પડી દઈશ મારે કઈ જોવું જ નથી ધ્યાન રાખજો આ વસ્તુ ખાસ નેક્સ્ટ આપણે ચોથો લેક્ચર જ્યારે જોશું ત્યારે હું તમને અહીં આગળ ચોથો પ્રશ્ન આપણે હું તમને શીખવાડીશ જેમાં જોડકા જોડો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જોડકા જોડો એમાં ચાર ચાર ઓપ્શન આપ્યા હોય મે એ ચાર ઓપ્શન માંથી જે કાઈ બી આવતું હોય એ જ તમારે અહીં લખવાનું રહેશે ઠીક છે આ સરસ થી સારા રાઇટિંગ માં સીડબલ્યુ ની નોટબુક માં હોમવર્ક કરજો હજી તમારે એક બુક બુક ની અંદર એક બેક પેજીસ જો બાકી છે એ પણ હું તમને લખાવી દઈશ પણ પહેલા હું આ પીડીએફ મોકલીશ એ જે બાકી છે એ પણ પછી કરાવી દઈશ ફાઈન ચલો ધ્યાનથી વિડિયો લેક્ચર જોજો અને કાઈ બી પ્રશ્નો હોય ના સમજાય તો કોન્ટેક્ટ કરજો નેક્સ્ટ લેક્ચર આપણે ચોથો છે એ હું જોડકા જોડવા માટે સમજાવીશ ત્યાં સુધી આવજો નમસ્તે।